नमस्ते, हूँ विजयनगर प्राथमिक शाला नंबर 2 की दीकरी कला निष्ठा। हूँ आज मातृभाषा महत्व विषे थोड़ूक कहीश, तो ये आप सब शांति सांभजो। मातृभाषा एटले माँ पास थी प्राप्त थयेली भाषा। मातृभाषा एटले माँ समान भाषा, बाड़क ने माँ पास थी मळेली भाषा, परिवार में बोलाती भाषा एटले मातृभाषा। जे भाषा में विचारवानो, लागणीओ अनुभववानो, तेमज लागणीओ अने विचारो प्रदर्शित करवानो बाळक शीख्युं छे ते भाषा एटले मातृभाषा। मातृभाषा ए संस्कृतिनुं माध्यम छे। कला, साहित्य, संगीत मातृभाषा द्वारा ज विकास पामे छे। मातृभाषा ए संवादनुं माध्यम छे। आपणे आपणा विचारो, उर्मीओ, लागणीओ अभिव्यक्ति भाषाना माध्यमथी करीए छीए। તેમાં પણ પોતાની માતૃભાષામાં આ વિચારો સરળ રીતે કરી શકીએ છીએ। આપણે માતૃભાષામાં શિક્ષણ મેળવીએ તો આપણી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે। રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ માતૃભાષાનો મહિમા કરતા કહ્યું કે માતૃભાષા એ માતાનું ધાવણ છે, ને માતાનું દૂધ જ બાળકને વધારે વિકસાવે છે અને મજબૂત બનાવે છે। આપણા દેશના કેટલાક રાજ્યોની રચના ભાષા આધારિત થઈ છે, જેમ કે ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી, તમિલનાડુ તો તમિલ। આપણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા કોઈ કવિએ ખૂબ સરસ લખ્યું છે। અમને વહાલી ગુજરાતી છે માં બોલી ગુજરાતી, અમને વહાલી ગુજરાતી હેમચંદ્રની ગુજરાતી, નરસિંહ મીરાની ગુજરાતી, વીર નર્મદની ગુજરાતી, ગાંધી ધીરા છે ગુજરાતી, સહુ કોઈની ગુજરાતી, ધન્ય ધન્ય છે ગુજરાતી, સમજીએ સૌ ગુજરાતી, બોલીએ સૌ ગુજરાતી, લખીએ સૌ ગુજરાતી, વાંચીએ સૌ ગુજરાતી, છે માં બોલી ગુજરાતી, અમને વહાલી ગુજરાતી। જાણીતા સાહિત્યકાર શ્રી ગણવંતભાઈ શાહે ખૂબ સરસ લખ્યું છે, માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે। ધન્યવાદ।